છે અને એના કલાકાર છે આપણે વિજયભાઈ ગઢવી, જનક વેગડ અને સાહિત્યકાર છે ભીખાલાલ વાઘેલા. ફેમિલીને જે બધા મેમ્બરને શું કહેવાય આમંત્રણ છે કે તમે જે શું કહેવાય મંદિરમાં હોય, કોઈને ભજનમાં રસ હોય તો સાંજે ભજનનો લાભ લેવા અને કચેરીનો લાભ લેવા આવી શકો. મોટું કા હવે થોડાક રાજપોહરા થયા છે અને હરખા હાલવા મીંડ્યા છે, નકર તો ફંદ કરતા હતા. હવે જો આ સીધા મીંડ્યા છે હાલવા, જો આ રીતના પછી છે ને એને ફેરવી ફેરવી બધી બાજુથી હરખા ફલાવી દેવાનો કોથળો હોય ને એને પાણીમાં, કોથળાને છે ને બારા કાઢી અને જો આ રીતના મૂચી દેવાના, પછી સીધા બીજા દી ફૂલ નાખવાના હવા. હેલો ડાયરો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાયને. તો કેમ છો ડાયરો? મજામાં. સ્વાગત છે ફરી તમારું આજે એક નવા વ્લોગમાં. અત્યારે વાગી ગયા છે સવારના 7:30 અને જો આપણે ઘરેથી મસ્ત તૈયાર થઈ અને આવી ગયા સુધી ઘાણે. હું બી આવ્યો તો અહીં આપણે પીરદાદાની દરગાહ રહી ને આપણે દીવાબત્તી કરવા, તો દીવાબત્તીને એવું બધું કરી અને અહીંયા આપણે પાણીના પરબને એવું બધું ભરવાનું હતું. તો જો કાલનું જૂનું પાણી હતું ને એ કાઢી અને મોટર ચાલુ કરી અને નવું પાણી ભરવાયું છે. એક ઈ પાણીનું પરબ ભીધું છે મોટું અને એક અહીંયા છે ને વજની સોચી પડી હતી લોખંડની, તો એ ભીધી વાળી છે. એમાં શું છે કે બપોરે અહીંયા છે ને બહુ જાજા બધા ઢોરા બેસવા બી આવે છે. અહીંયા ઝાડવાનો સાંયો હોય ને પીપળનો નીનો, તો એ કદાચ કીધું ગોળામાંથી પાણી પી જાય જે આપણું મોટું પરબ એમાંથી. તો બીજું એક પરબ હોય ને તો સકલાની પાણી પીવા આવે એને વાંધો ન આવે. જોકે આપણે બપોરે તે એકાદી વખત પાછી અહીંયા મોટર છે ને આપણે પીરદાદાની જગ્યાએ એમાં ડા છે તો ત્યાં એક મોટર છે એટલે એ ચાલુ કે પરબ પાછા ફરી જ વાવ્યું છે. થોડા પાણી પી ગયા હોય તો એટલે એ અત્યારે જો પાણીના પરબને એવું બધું ફરી વાળ્યું છે અને દીવાબત્તીને એવું બધું ફરી વાળ્યું છે. અને મારે ભાવુભાઈની અહીંયા આવી ગયા હતા તો એને અત્યારે જો અહીંયા સતતને એવું બધું ખોલી ને દીવાબત્તીને એવું બધું ફરી વાળ્યું છે અને બીજા રીતે તો બધા આવી જ ગયા છે. તો હાલો અહીં કે જાવી અને આ છે ને ડાયરો આપણે સક્સેસ કરવામાં હું કાંઈ સવારમાં આવ્યો હતો કે કાલ હું અને રાજુભાઈ બે વ્યા ગયા હતા લાલકા આપણે ગંગેશ્વર મહાદેવની જગ્યા છે ને ત્યાં કણે. ત્યાં અમારે એક આમંત્રણ દેવા જવાનું હતું. આપણે મોટુકા વિપુલભાઈ ને રહ્યા ને એમને ઘેલા સોમનાથ રોડ ઉપર એક રાજકૃષ્ણ ભગવાનનું મંદિર અને આશ્રમ બનાવેલો છે. તો ત્યાં શું કહેવાય તિથિ આવે છે અને વિપુલભાઈના જે બાપુ હતા ને એ કોરોના વખતે ઓફ થઈ ગયા હતા, તો એમની રીતે આ ત્રીજી પુણ્યતિથિ અને મંદિર જે બનાવ્યું ને એની મૂર્તિ પ્રતિષ્ઠાની તિથિ છે. તો એને નિમિત્તે સંતવાણી અને પ્રસાદનું આયોજન હતું તો એની કંકોત્રી દેવા જવાનું હતું. તો હું ને રાજુભાઈ બે સાંજે ત્યાં ગંગેશ્વર જઈ ગયા હતા અને ત્યાંથી લગભગ 11 વાગે આવ્યા. પછી ત્યાંથી મોટું કા બધું સ્ટેજનું ને એવું બધું બનાવવાનું કામ ચાલુ હતું ને ત્યાં આવી ગયા એટલે લગભગ ખેડે પાસે આવ્યા કા 2 વાગી ગયા હતા. એટલે પછી જાગવામાં મોડું થઈ ગયું એટલે હું કાંઈ કસરત કરવા જોવાનું હતું. અમારા કુટુંબ ત્યાં એ બધા ગયા હતા. તો જો આ છે આપણે કંકોત્રી, આજે મોટું કા ભજન ને એ છે ને પ્રસાદીનું આયોજન એની. તો રાધાકૃષ્ણ ભગવાનના મંદિરનો પ્રથમ પાટોત્સવ છે અને કુકા દાદાની ત્રીજી પુણ્યતિથિ છે. એ નિમિત્તે સંતવાણી ને એવું બધું છે અને એના કલાકાર છે આપણે વિજયભાઈ ગઢવી, જનક વેગડ અને સાહિત્યકાર છે ભીખાલાલ વાઘેલા. અને નાનું એવું યજ્ઞનું આયોજન છે. તો એમાં અમારે અહીંના જ તે આપણે ગોર દાદા છે, રાકેશ દાદા અને ભાવેશભાઈ બે મારા મિત્ર છે. તો એ બધું આયોજન છે એટલે ટૂંકમાં પ્રસાદી અને ભજન ને એ બધું સાંજે જ આયોજન છે 8 તારીખે સાંજે. તો એનું આમંત્રણ દેવા ગયા હતા અને આપણી યુટ્યુબ ફેમિલીને જે બધા મેમ્બરને શું કહેવાય
આમંત્રણ છે કે તમે જે શું કહેવાય સંગીતમાં હોય, તમે કોઈને ભજનમાં રસ હોય તો સાંજે ભજનનો લાભ લેવા અને કચેરીનો લાભ લેવા આવી શકો મોટો ટકા 8 તારીખે સાંજે. બેઠા છે અને અમારે પટુક છે જોવાનું કહેવાય, શું કહેવાય, બહુ હોશિયાર અને ભણેશ્વરી થઈ જાય છે. કામકાજ કાંઈ નથી ને, એટલે જો વાંસ માંડ્યા છે ટેટ 2, એ જ છે ને બટુક આપણે પહેલાં વાંચતા, એ તો ટેટ 2 ની તૈયારી આલે છે અમારે બટુક શેઠની. અને અહીંયા જો અમૃત ગયો તારે એટલે છે ને તૈયારી આલે છે. હે, ઓહો, આ તો બહુ શું કહેવાય બિગ ડ્રીમ, પીએસઆઈ ની તૈયારી. એક અમારે ભવિષ્યના ટેટ 2 શિક્ષક અને એક અમારે પીએસઆઈ અને એક અમારે ભાઉભાઈ. અને એક છે અમારે ભાઉભાઈ, એને કોઈ પણ પ્રકારની ટેન્શન કે ચિંતા નહીં. એને શું કહેવાય પીઓ ક્રિકેટ મેચની પૂરેપૂરી ગણતરી વાળા માને. એક છે અમારે ખીમ્બા, બાકી બધા અમારે બાપુ અને બાલપા બે ગયા છે પડામાં બધ હાંકવા. આપણે નવા બધ ને ત્રેલું જે ભાંગી ગયું હતું ને એ કાલે રિપેરિંગ કરવાયું હતું, તો વાલબાપા અત્યારમાં બધ લઈને આવ્યા છે, તો એ બે પડામાં બધ હાંકે છે. અને કામકાજમાં ડાય તો એવું છે કે આપણે માંડવી ખોલવાનું ને કામકાજ હતું ને એની સિઝન હવે લગભગ પૂરી થઈ ગઈ છે. કેમ કે હવે કોકસ ખેડૂત એવા હશે કે એમને માંડવી ખોલાવવાની બાકી હશે, બાકી લગભગ બધું કામકાજ પૂરું થઈ ગયું. હવે બે દિવસથી કોઈ માંડવી ખોલાવવા કે એવું કાંઈ આવતા નથી, એટલે આપણે જ્યાં માંડવી ખોલતા ને એની ફોચરી જે ભેગી થઈ હતી ને ઢગલો, એ આપણે પમદી હાટું કરી નાખ્યું હતું. તો કાલ સવારમાં ગાડી આવી અને ફોચરી જે કાંઈ હતી ને એ બધી ભરાઈ ગઈ છે. તો હજુ અહીંયા આપણે હાલત પાસે જે ઢગલો હતો ને એ ફોચરી ભરાઈ ગઈ, અને પાછળના ભાગમાં જે આપણે શું કહેવાય કાણાની ફોચરી નીકળતી ને એ તે કાલ ભરી દીધી છે. તો બે જગ્યાએ થઈને આયસર મોટું જે આવે ને એ આવ્યું હતું, તો આખી ગાડી એક થઈ ગઈ છે. જોકે ઘાણામાં તો આ વખતે શું કહેવાય જાજી કાંઈ હતી નહીં. આપણે જે ઘરની જે બીલું ઈ સિંગ અને વચ્ચે એક દિવસ ગ્રાહક આવ્યા હતા એક ટ્રેક્ટર ને એક રિક્ષા લઈને, તો ઈ સિંગ હતી એની ફોચરી હતી જ તે. જાજી તો આપણે આ બિયારણમાં સિંગ ખોલી હતી ને એની ફોચરી હતી, તો એ બધું જો એટલે પણ તે આપણે ખૂણામાં જે ઘાણાની ફોચરી નીકળતી ને બોલતું જો આ ખૂણામાં એ પડે તે એ ભરાઈ ગઈ. અને અહીંયા આપણે જે હલદની ફોચરી હતી એ બે કાલે ગાડી આવી ને એમાં ભરાઈ ગઈ છે. અને ડાય તો એક બીજી વાત એ કહું કે આજ છે ને અમારે રાજભાઈનો જન્મદિવસ છે, એટલે જન્મદિવસ આજ તો ખાસ કાંઈ નથી ઉજવવાનો. આજ ખાલી સાંજે શું છે કે બધા છોકરાઓને એને આપણે જમાડશું અને એ બધાને ખાલી આમ નાનું એવું આયોજન રાખશું કે ત્યાં અમારી જે બધા સુમિતિઓ અને એ બધા હોય ને એ બધા સાંજે ઘડીક આનંદ કરે એવું. બાકી કેક ને એવું લઈ આવીને આપણે કાંઈ ઉજવતા એવું તો આપણને બહુ રસ નથી, એટલે હું જ નથી ઉજવતો, એટલે એવું કાંઈ ઉજવણી નથી. બાકી કાલ આપણે શું કહેવાય સાંજે જે મોટું કાસંતવાની છે ને એના કલાકાર બધા છે, એ મારા મિત્ર છે, તો એ બધા જમવા આવવાના છે. અને ગંગેશ્વરથી આપણે જે લક્ષ્મણગીરી બાપુને એને બધાને આમંત્રણ આપ્યું ને, તો એ બધા જમવા અમારે ઘરે આવવાના છે, એટલે એ આખું આયોજન આઈને છે ને. એટલે બધાનું શું કહેવાય અમારે રાજભાઈનું જન્મદિવસનું જમણવાર કાલ સાંજે રાખ્યું છે. જન્મદિવસ આજ છે પણ ટૂંકમાં જમણવાર કાલ સાંજે આપણે જે કલાકારને બધા આવે ને તે જમાડવાના છે ને એમાં રાખવાનું છે. તો એ રીતનું આયોજન છે. તો જો હવે બધા અહીંયા કાણે આડાવવા આવી અને બીજું કંઈ કામકાજ છે નહીં, એટલે બધું તો અત્યારે વાગી ગયા છે 6:15. આજ સવારનું હોય ને કામકાજમાં કાંઈ હતું નહીં, કેમ કે સિંગને એ ખોલવાની સિઝન ને એ બધું પૂરું થઈ ગયું છે. તો આજે સવારના આરામમાં હતા એટલે સવારમાં ઘડીક બધ આંચ્યા હતા પોટવા, અને અત્યારે તો પાછા 100% વાળીએ તો બધ લઈ આવ્યા છે ને, તો કિસુરીઓ ઝીંગણું લઈ આવી અને બધ પોટવાનું ચાલુ કર્યું છે. તો હું ને ભીખાભાઈ બે આંચવી છે, ઓગળા બપાને પડું જ્યાં કર્યું ને ખાણા પાસે એમાં બધ ગયા ને જોઈ લ્યો. હવે થોડાક રાજપોહરા થયા છે અને સરખા હલવા મીંડ્યા છે, નકર તો ફંદ કરતા હતા. હવે જો આ સીધા મીંડ્યા છે હલવા અને આ છે આપણું કિસુરિયું. હવે ભીખાભાઈ ને હે ને સાઈડમાં કો ડ્રાઈવરમાં રહેતા છે, કોટી મારવા હતું ફેઈ ચાલ. હવે હે ને ધીમે ધીમે તો કોટવાનું ચાલુ કરી દેવી ને, એટલે વાવણી આવી જાય ને કાંવરા હરખા આમ હરખા હાલે ને એવા થઈ જાય. એટલામાં હે ને સારા ઘડી ઉથલે ચોક કાકા ભાઈ. હો 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 હો
ચાલે. હમણાં હે ને ઘડીક અશોક કાકા અહીંયા ત્યાં, અને ઘડીક મેં આમાં થોડુંક ઉથલું ગયો એટલે હું છે ધીમે ધીમે પહોંચવાનું ચાલુ કરી દીધું છે. આજે સવારના શું કહેવાય સરખા હાલવા મંડ્યા છે. પહેલાં જે આપણે ઓલું ત્રેલું ભાંજી ગયું હતું ને એ ત્યાં કમ્પ્લીટ કરી દેવાયું હતું હાંધો કરીને. એને હે ને લોખંડનો પાઇપ નાખીને જો ઓલી આપણે ઓલું ગાભો વીટવેલો જો ને ત્યાંથી ભાંજી ગયું હતું એટલે એ કમ્પ્લીટ કરી દેવાયું બધું, અને રેડી કરી દેવાયું છે. જો વાદળાને એવું મંડ્યું છે થાવા આવ્યો હે ને, અત્યારે વાવ પાણીને એવું બધું કરી લીધું છે. અને આજે મારે રાજભાઈનો જન્મદિવસ છે ને તો અમે ઘરે કેક બનાવ્યું છે. આપણે જે રવાના લોટનો શેરો આવે ને એને તે એટલે ટૂંકમાં શેરો જ બનાવ્યો છે. પણ હું છે ઓલી કેક કેટલા દિવસની બનેલી ને કેવી હોય એનું કાંઈ નક્કી ન હોય એટલે આપણે ઘરે જ તે હોમ મેડ કેક બનાવી છે. તો જો આ રીતનો આપણે રવાના લોટનો શેરો હોય ને એને થાળીમાં શું કહેવાય શેરો બનાવીને ઢાળી ભર્યો છે એની કેક બનાવી છે. અને હવે અમારે રાજભાઈ જો કેક કાપશે એ કાપને અને બધાને ખવડાવી દે. અમારે જો સુમિત્રીઓ વિધિબેન જયલોન બધા આવી ગયા છે, આમ તો અમારે અંકિતાબેન છે ને વિલીન બધા. અને આ કેક છે ને એ એકદમ હેલ્થી અને હોમમેડ બહુ સારી આવે એટલે શું છે કે ગમે એટલી આપણે ખાવી ગમે એમ થાય ને તો એ નડતો રૂપ ન હોય એટલે આપણે ઘરે તે રવાના લોટના શેરાની કેક બનાવી છે. હવે કાપીને બધાને ખવડાવી દે સુમિત્યાને એને બધાને કટકા ખવડાવી દે. લાઈ હેલો સુમિત્યાને બધાને ખવડાવી દે. વિધિબેન ને ખવડાવી દે એ બટકું સુમિત કાકા દઈ દે. વિધિ ફૂઈ ખવડાવી દે એક બટકું. જયલાન ખવડાવી દે, અંકિતા ફૂઈ ને ખવડાય એ ખાઈ જશે મિત્ર. બસ એને નો ખવડાવવાનો વાલી ઘડીએ. તું વિધિ તું ખાઈ જા, વિધિ ફૂઈ દઈ દે. આ વિધિ વિધિ નાથ માંથી વિધિ ખાઈ જશે, તું તારા હાથ માંથી ખાઈ જા. આ વિધિ બે તારા લઈ લે આપડે. તું જોઈ લઈને નો ખવડાવતો તું હાથે ખાઈ લે. બસ ચાલો માંડવી હે ને બિયારણ બનાવવું હોય ને તો એને આ પેલા માંડવી ને પકડાવવાની પડે. તો આ રીતની છે ને જો આપણે કોથળા હે ને સીધા કુંડીમાં નાખી દેવાના. તો વાલ બાપાની ને બિયારણ બનાવવાનું હે ને માંડવીનું. તો જો આ રીતને આપણે જે ઢોરને પાણી પાવાની કુંડી દઈને એમાં સીધા કોથળા નાખી દેવી છે ભરેલા હે ને માંડવીને. એ જો આ ત્રણ કોથળા આવી ગયા, બીજા થોડા પકડાવે જો પણ એ મૂકી દીધા છે. અને બીજા કોથળા માસ્તર છે ને લોકના કાકા સીધા ટ્રેક્ટર માંથી લઈ આવી અને આ કુંડી માં લ્યા. હે તમે માસ્તર પલાયો તો એમાંથી જો કોથળા લઈ આવી સીધા હે ને કુંડી માં નાખવાના. પછી એને હે ને સરખા પલાવી દેવાના બધી બાજુ ફેર બી. કેટલા આવ્યા સો આવી ગયા. હજી કેટલા છે એમાં ટ્રેક્ટર માંથી ને કોથળા ઠલવી ઠલવી સીધા કુંડીમાં નાખ્યા. હવે જો એને હે ને અમારે ભીખાલાલ અને બટુક શેઠ છે ને એ કોથળા સરખા પલાવ છે. બટુક એ કોથળો કેમ મને ઓઈલો લેજો. હા એવું છે જો આ રીતના પછી છે ને એને ફેરવી ફેરવી બધી બાજુથી સરખા પલાવી દેવાનો કોથળો હોય ને એને પાણીમાં.
પછી કોથવાના છે ને બારા કાઢી અને જો આ રીતના મૂકી દેવાના, પછી સીધા બીજા દી ફોલી નાખવાના હવાજમાં. તો આ માંડવી આપણે હવાજમાં ફોલી અને બીટી બચવીનું બિયારણ બનાવવાનું છે. બટુક નહીં નાખ્યું તો આ રીતની આખી પ્રોસેસ. તો આ રીતની કંઈક આપણે હે ને બિયારણ બનાવવાની પ્રોસેસ હોય છે. ઓલી બાજુ જો અમારે ભાઉભાઈ ને જગુભાઈ કોથળા બહાર લઈ અને ઓલી મૂકતા જાય છે, તો એટલા કોથળા પડી ગયા, એ મૂકી દીધા છે. બીજા જે પલાવવાનું ચાલુ છે ને જે એટલા કોથળા પડ્યા છે એ પલાવવાના બાકી છે. તો જો ડાયરો અત્યારે હે ને અમારે રાજભાઈના બર્થડેની કેક જો અહીંયા બધાને વેચવામાં આવે છે. જયલોની બધા જો થાળી ભરીને કેક લઈને આવ્યા છે અને જો બર્થડેની છે ને બધાને ફેપસી ખવડાવી છે. તો અમારે રાજભાઈ જો બધાને શું કહેવાય ફેપસી વેચે છે અને આ અમારે ઓર્ગેનિક કેક અહીંયા બટુક કાકાને દે, બટુક સેટ બાકી રહી ગયા. ઓર્ગેનિક કેક હો જોઈજો બટુક, ઓર્ગેનિક કેક શુદ્ધ દેશી ગીર ગાયના ઘીની આવી ગઈ બધાને. વાલા દાન કરી અને ઓગળ દાદાને કરી બધાને દેતો હોય જા. અને જો અમારે બટુક શેઠની ને માંડવી પલાવે ને એ તે જો બધા કોથળાના મૂકી દીધા છે પલાવે. અને હવે જો બધા ફેપસી ખાય છે રાજભાઈ બધાને, શું કહેવાય ફેપસી અને કેક ખવડાવી છે.